સુરત શહેરમાં ચાલતા અનેક સ્પામાં સ્પાની યાર્ડમાં દેવીક્રિયાનો ધંધો ફાળ્યો છે. તેવામાં પોલીસ કમિશનર અજય તોમરે આ પ્રકારના સ્પામાં તપાસ કરી અને ગોરખ ધંધા ઝડપી પાડવાની સૂચના આપી હતી. દરમિયાન આજે શહેરના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ત્રણ સ્પામાં દરોડા પાડી પોલીસે દેવાપાનો પર્દાફાશ કર્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના દરોડામાં 9 યુવતીઓને છોડાવવામાં આવી છે. પોલીસે ઉમરાના વેસુમાં આવેલા સન આર્કેડમાં ચોથા માળે ચાલતા કોકુન સ્પામાં દરોડા પાડ્યા હતા, જેમાં નોકર નિષ્ઠી ઘર મહતો ઝડપાયા હતા. રાજનપાલ તથા માલિક નિકુંજને વોન્ટેડ જાહેર કર્યા હતા. અહીંયાથી ત્રણ મહિલાઓને મુક્ત કરાવાઈ હતી. આ સ્પાના દરોડામાં મહિલાઓમાં સ્થાનિક અને વિદેશી યુવતીઓનો સમાવેશ પણ થાય છે. દરમિયાન અન્ય સ્થળ પર વીઆઈપી હાઇટ્સમાં આવેલા પહેલા માળે હાર્મોની તથા તેરાતમા નામના સ્પામાં પણ રેડ કરવામાં આવી હતી. અહીંયાથી દીપ પ્રકાશ ડે તથા 10 કસ્ટમરને પકડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુરતમાં અન્ય સ્પામાં પણ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં પણ યુવતીઓને રેસ્ક્યુ કરવામાં આવી હતી. હાર્મોની સ્પાની સંચાલક કાજલ સ્થળ પર હાજર નહોતી, તેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી છે. આ સાથે પોલીસે 9 મહિલાઓને મુક્ત કરાવી અને ઉમરા પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો. અગાઉ શહેરના રાહુલ રાજ મોલમાં એક મોટો દરોડા પાડ્યા હતા, જેમાંથી 17 જેટલી વિદેશી યુવતીઓ મળી આવી હતી અને તમામને રેસ્ક્યુ કરી રિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ યુવતીઓ ટુરિસ્ટ વિઝા પર આવી અને ગેરકાયદેસર કામ કરતી હોવાની માહિતી પણ સામે આવી હતી. આમ સુરતમાં મિની થાઇલેન્ડની જેમ ફૂલેલા ફાલેલા સ્પાના વેપારની આડમાં દેવાપાર ચાલતો હોવાની ફરિયાદના પગલે પોલીસે આજે દરોડા પાડી ગ્રાહકો સ્ટાફને પકડી પાડ્યા છે, જ્યારે મહિલાઓને રેસ્ક્યુ કરી છે.